ઘરમાં રહેલી વસ્તુમાંથી પરફેક્ટ માપ સાથે શીરો બનાવવાની આ રીત સૌથી સરળ છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટના શીરાની રેસીપી. ઘઉંનો શીરો બનાવવામાં તો એકદમ સહેલો હોય છે, પણ તેને બનાવતી વખતે પરફેક્ટ માપ અને અમુક ટિપ્સનું ધ્યાન રાખીને આપણે તેને બનાવીએ તો દરેક વખતે આપણો શીરો એકદમ સોફ્ટ, દાણેદાર અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવો બને. તો સૌથી સરળ રીતથી ઘરના બધાનો ફેવરેટ ઘઉંના લોટનો શીરો બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. પરફેક્ટ માપ સાથે ઘરના બધાનો ફેવરેટ ઘઉંના લોટનો શીરો બનાવવા માટે આપણે સૌથી પહેલા ઇન્ગ્રીડિયન્ટનું માપ જોઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા 1 કપ જેટલો ઘઉંનો જાડો લોટ લીધેલો છે. આ લોટ આપણે જનરલી ભાખરી બનાવવા માટે વાપરતા હોઈએ છીએ. શીરો બનાવવા માટે ઘઉંનો આ રીતનો કરકરા લોટનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી આપણો શીરો એકદમ દાણેદાર બને છે. પણ જો ઘરમાં આ રીતનો ઘઉંનો જાડો કે પછી કરકરો લોટ ના હોય તો તમે તેની જગ્યાએ ઘઉંનો લીસો લોટ, જે આપણે રોટલી કરવા માટે વાપરતા હોય, તેની સાથે 3 મોટી ચમચી જેટલો રવો લઈ લેજો. થોડો રવો ઘઉંના લોટ સાથે એડ કરવાથી ઘઉંના લોટનો શીરો એકદમ કરકરો બને છે. તો છે ને એકદમ નવીન ટ્રીક. 1 કપ ઘઉંના લોટ સાથે મેં 1 કપ જેટલો ગોળ લીધેલો છે. તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. માપ માટે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે તમારે બધી જ વસ્તુ એક સરખા પ્રમાણમાં લેવાની છે. અને સાથે મેં 1 કપ જેટલું ઘી લીધેલું છે. તો હવે આપણે બધી જ વસ્તુ એક સરખા પ્રમાણમાં લઈ લીધેલી છે. હવે તેની સાથે જે કપથી આપણે ઘઉંનો લોટ લીધેલો છે તે કપથી જ આપણે 2 કપ જેટલું પાણી લેવાનું છે. તો શીરા માટે બધી જ વસ્તુનું પરફેક્ટ માપ તો થઈ ગયું. હવે ફટાફટ શીરો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર નાનું પેન રાખેલું છે. હવે સૌથી પહેલાં તેમાં 2 કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો આપણું પાણી ગરમ થાય એટલે તેમાં 1 કપ જેટલો ગોળ એડ કરીને મિક્સ કરી લઈએ. અહીંયા આપણે ગોળને પાણી સાથે મેલ્ટ કરી લેવાનું છે. પણ હા, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગોળની પાણી સાથે કોઈ પણ જાતની ચાસણી નથી બનાવવાની. તો તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે શીરા માટે આપણે કાજુ બદામને રોસ્ટ કરી લઈએ. તો તેના માટે નાના પેનમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. તો આપણું ઘી ગરમ થાય એટલે મેં અહીંયા 4 થી 5 કાજુના ટુકડાના 2 ભાગ કરી લીધેલા છે, તેને એડ કરી દઈએ. સાથે મેં 4 થી 5 બદામના પણ 2 પીસ કરી લીધેલા છે, તેને પણ એડ કરી દઈએ. હવે કાજુ બદામને ઘીમાં સારી રીતે રોસ્ટ કરી લઈએ. કાજુ બદામને રોસ્ટ કરીને શીરામાં એડ કરવાથી તેની ફ્લેવર અને ટેસ્ટ એકદમ સરસ આવે છે. પણ જો ઘરમાં કાજુ બદામ ના હોય તો તમે શીરો તેના વગર પણ બનાવી શકો છો. તો આપણા કાજુ બદામ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે. હવે તેને ચમચાની મદદથી બાઉલમાં કાઢી લઈએ. તો શીરો બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે. શીરો બનાવતી વખતે હંમેશા જાડા તળિયાવાળું વાસણનો ઉપયોગ કરો, જેથી લોટ શેકતી વખતે તે જરા પણ બળે નહીં. હવે પેનમાં 1 કપ જેટલું ઘી એડ કરી દઈએ. તો આપણું ઘી ગરમ થાય એટલે તેમાં 1 કપ જેટલો ઘઉંનો લોટ એડ કરી દઈએ. હવે ચમચાની મદદથી લોટને હલાવતા જઈને આપણે તેને ઘી સાથે સારી રીતે શેકવાનો છે. ઘઉંના લોટનો શીરો બનાવતી વખતે લોટને સારી રીતે શેકવાનો પાર્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જો લોટ સારી રીતે શેકાશે તો આપણા શીરાનો કલર અને સ્વાદ એકદમ સરસ આવશે. લોટ શેકતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને લોટને આ રીતે સતત હલાવતા જવાનું છે, જેથી તે એક સરખો શેકાય. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે બાજુની સ્ક્રીનમાં જોઈ શકશો કે આપણો લોટનો કલર પહેલાં કરતાં થોડો બદલાઈ ગયો છે. મીન્સ તે સારી રીતે શેકાઈ ગયો છે અને લોટમાંથી શેકાવાની એકદમ સરસ સુગંધ આવે છે.
અને તમે જોઈ શકો છો કે આપણો લોટ જેમ શેકાતો જાય છે તેમ તેનું ટેક્સચર થોડું દાણેદાર બનતું જાય છે, જે શીરા માટે એકદમ પરફેક્ટ છે. અહીંયા આપણે લોટને વધુ પડતો નથી શેકવાનો, નહીં તો તેનો સ્વાદ ખરાબ થઈ જશે. હવે આપણે ગોળ અને પાણીના મિક્સરને લઈ લઈએ. તો સેજ ગરમ ગોળ અને પાણીનું મિક્સર જ્યારે શેકેલા લોટમાં એડ થશે ત્યારે લોટનો દરેક કણ ફૂલી જશે અને આપણો શીરો એકદમ દાણેદાર અને સોફ્ટ બનશે. તો આ રીતે ગોળ અને પાણીને ઘઉંના લોટમાં એડ કરતા જઈને હલાવતા જવાનું છે. અહીંયા આપણે જ્યારે ગોળ પાણી એડ કરીએ છીએ ત્યારે એકદમ બબલ્સ થાય છે, તેથી આ પ્રોસેસ ખૂબ જ ધ્યાનથી કરવી. તો શરૂઆતમાં આપણો શીરો સેજ ઢીલો છે, પણ જેમ તે ગોળ અને પાણી એબ્ઝોર્બ કરતો જશે તેમ તે ભેગો થઈને એકદમ સરસ ટેક્સચરમાં આવી જશે. તો લગભગ 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે શીરો એકદમ સારી રીતે ભેગો થઈ ગયો છે અને તે પેનની સપાટી પર છોડવા લાગ્યો છે. હવે મેં અહીંયા 1/4 ચમચી જેટલો એલચી પાવડર લીધેલો છે. એલચી પાવડરનો સ્વાદ શીરામાં એકદમ સરસ લાગે છે. સાથે આપણે ઘીમાં રોસ્ટ કરેલા કાજુ બદામને પણ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા પછી તમે જોઈ શકશો કે શીરાની સાઈડ્સમાંથી આ રીતના ઘી છૂટું પડવા લાગ્યું છે. મીન્સ આપણો શીરો એકદમ પરફેક્ટલી કુક થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને શીરાને સર્વ કરી લઈએ. પરફેક્ટ માપ સાથે બહેનો છે ને, આપણો ઘઉંના લોટનો શીરો એકદમ દાણેદાર અને સોફ્ટ, જોતા જ ખાવાનું મન થઈ જાય એવો છે. તો ઘરમાં રહેલી વસ્તુમાંથી સૌથી સરળ રીતે ઘઉંના લોટનો શીરો બનાવવાની લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.